नमस्ते विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जाये लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायर अरवली द्वारा धोरण 10 ना डिस्टेंस लर्निंग में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणो लेक्चर नंबर 5 विज्ञान में आपणे चेप्टर 12 चाली रह्यु छे विद्युत। मैं तमने लेक्चर 4 नी अंदर विद्युत प्रवाह विषयना अगत्यना मुद्दा अने एक दाखलो पण भी मैं तमने समझाव्यो हतो। आजे आपणे विद्युत प्रवाहना बीजा एक्स्ट्रा दाखला पण भी हुं तमने अहींया समझावानो छुं, बराबर। आ जे बे दाखला छे बीजो अने तीजा नंबरनो ए एक्स्ट्रा छे, बराबर, आपणी रीते प्रेक्टिस माटेना छे। अने पहला नंबरनो जे दाखलो छे ए आपणो पेज नंबर 200 ऊपर ब्लू कलरनी अंदर हशे, ओके। तो दाखला इतला माटे जरूरी छे बेटा के तमे आगला धोरणोमां जशो 11-12 साइंसमां त्यारे फिजिक्सनी अंदर आवा जे दाखलाओ आवता होय छे, ओके। तो दाखला भी तैयार करवाना छे आपणे, कारण के परीक्षानी अंदर 2 માર્ક્સમાં દાખલા પૂછાય છે, ઓકે। અને મારા ખ્યાલથી થિયરી કરતા પણ ભી દાખલાઓ ખૂબ જ સરળ હોય છે, ઓકે, એકદમ સરળ હોય છે। ફક્ત તમને સૂત્ર યાદ હોવું જોઈએ, અને આ વખતે પણ ભી 2020 માં પણ ભી દાખલો પૂછાયો છે, ઓકે બેટા। એટલે ખૂબ જ પ્રેક્ટિસ કરવાની, જે પણ ભી દાખલા અહીંયા ગણવામાં આવે છે એ તમારે ગણવાના, ઓકે, મોઢે ગણવાના, એક વખત જોઈને સમજો, પછી મોઢે ગણો એ જ દાખલો, ચોપડીના દરેક દાખલા ક્લિયર કરી દો, તો મારા ખ્યાલથી તમને બોર્ડમાં અચૂકથી માર્ક્સ મળશે, બરોબર। તો જો વિદ્યુત પ્રવાહનામાં દાખલામાં પહેલા નંબરનો આપણે જોઈએ બેટા, જે પેજ નંબર 200 ઉપર આપેલો છે, બ્લુ અક્ષરમાં હશે નીચે, ઓકે। રકમ જો તમને રકમમાં ક્યાંય આંકડો નહીં દેખાય, પણ બહુ સરસ મજાનો દાખલો છે આ, જે બોર્ડમાં પૂછાયો છે, આ દાખલો બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, બરોબર। અને મારા ખ્યાલથી આ દાખલો પૂછાવાની સંભાવના ખૂબ જ વધારે છે। તો દાખલાની રકમ શું કહે છે કે 1 કુલમ વીજભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો। તો સૌથી પહેલા મેં તમને દરેક દાખલામાં કહું છું કે લિસ્ટ બનાવો। તો બેટા અહીંયા શું આપેલું છે, 1 કુલમ વીજભાર, તો બેટા કુલમ એટલે ક્યુ, બરાબર 1 કુલમ આપેલું છે, વીજભાર એટલે બેટા ક્યુ કહેવાય કે નહીં, ઓકે, તો ક્યુ બરાબર 1 કુલમ। પછી જો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો, ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે એન, તો એન આપણે શોધવાનું છે, અને ઇલેક્ટ્રોનનો વીજભાર તમને આપી દીધો હશે રકમની અંદર, જેનો વીજભાર લેવાનો 1.6 × 10⁻¹⁹ કુલમ। સી એટલે કુલમ બેટા, એકમ છે, વીજભારનો એકમ કુલમ છે, બરોબર, એટલે સી લખેલો છે, બરોબર। ચલો, તો ક્યુ છે, ઈ ફિક્સ છે, એન શોધવાનો છે, તો આપણે સૂત્ર કયું, ક્યુ બરાબર એન ઈ, વેરી ગુડ, ક્યુ બરાબર એન ઈ। ચલો એન શોધો છે, તો ઈ ભાઈ ક્યાં જશે, ક્યુ ના નીચે, તો એન બરાબર ક્યુ બાય ઈ, ઓકે બેટા। ચલો હવે આપણે એન ને કરતા બનાવી દીધો છે, ચલો વેલ્યુ મૂકવાની સ્ટાર્ટ કરીએ, ક્યુ બરાબર કેટલા, 1 મૂકી દીધા। ચલો નીચે ઈ બરાબર કેટલા છે બેટા, 1.6 × 10⁻¹⁹, ઓકે બેટા। ચલો હવે જો અહીંયા મેં 1/1.16 કરું એટલે મને જવાબ મળે છે 0.625। આ તમે સાદુરૂપ કરી શકો છો, ભાગાકાર કરી શકો છો, 1/1.6 કરશો એટલે તમને જવાબ મળશે 0.625 ગુણ્યા 10⁻¹⁹ નીચે છે તો ઉપર જાય તો બોલો પ્લસ માં આવે કે નહીં, તો 10⁻¹ કેવી થઈ જશે, પ્લસ થઈ જશે, ઓકે બેટા। ચલો હવે આ જવાબ બી આપણો સાચો છે, પણ આપણે ગણિતની અંદર હંમેશા કોઈ પોઈન્ટ વાળી કિંમતો હોય
તો એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરીએ છીએ. તો પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તમે આઠમા નવમામાં કદાચ શીખ્યા હશો ગણિતની અંદર. પ્રમાણિત સ્વરૂપમાં જ્યારે કોઈ પોઈન્ટની જોડે કોઈ આંકડો હોય તો એ આંકડાની જોડે પોઈન્ટ લઈ દેવાનો. તો 6 છે તો 6 ની આગળ મારે આ પોઈન્ટ અહીંયા ખસેડવો હોય તો મારે અહીંયાથી એક આંકડો ઓછો કરવો પડે. તો ચલો, તો 6.25 લખવા હોય તો અહીંયા એક શૂન ઓછી કરી દેવાની. ચલો 2 પોઈન્ટ ખસેડવા હોય તો 2 શૂન ઓછી કરવાની. ઓકે બેટા, તો 6.25 × 10¹⁸ ઇલેક્ટ્રોન 1 કુલમ વીજભારમાં હશે. ઓકે, બહુ જ બધા કહેવાય. 6.25 × 10¹⁸ એટલે 18 મીંડા પાછળ, અબજોના અબજો થાય કે નહીં? ઓકે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને મળી ગઈ 6.25 × 10¹⁸. ઓકે બેટા, ચલો તો બીજો આગળ દાખલો જોઈએ આપણે. બીજો દાખલો એક્સ્ટ્રા છે બેટા, જોઈ લઈએ. એકદમ સેલો, એક વિદ્યુત પરિપથમાં, એટલે કે એક વિદ્યુત પરિપથ છે, વિદ્યુત પ્રવાહ જઈ રહ્યો છે, તેમાં 5 કુલમ વીજભાર 10 સેકન્ડ માટે વહે છે. તો એક પરિપથની અંદર 5 કુલમ વીજભાર 10 સેકન્ડ માટે વહે છે, તો તે પરિપથનો વિદ્યુત પ્રવાહ શોધો. તો બેટા, એ પરિપથનો મારે વિદ્યુત પ્રવાહ શોધવો છે. તો ચલો, શું આપેલું છે લિસ્ટ બનાવી લઈએ. તો 5 કુલમ વીજભાર છે તો ક્યુ બરાબર 5 કુલમ, કુલમની સંજ્ઞા સી છે. 10 સેકન્ડ માટે વહે છે તો સમય બરાબર 10 સેકન્ડ, તો તે પરિપથનો વિદ્યુત પ્રવાહ શોધો. તો વિદ્યુત પ્રવાહને આપણે આઈ કહીએ છીએ, તો શોધી દઈએ. તો આપણા જોડે સરસ મજાનું આઇડલ સૂત્ર છે, આઈ બરાબર Q/T. Q અને T આપેલા છે તો આઈ મળી જશે. તો એકદમ સહેલો દાખલો, Q બરાબર કેટલા બેટા? 5, અને T બરાબર કેટલા? 10. ઓકે, તો 5 ભાગ્યા 10 તમે કરશો એટલે 5 × 2 = 10 ઉઠશે, તો 1/2 આવશે. અમુક છોકરાઓ શું કરી દે છે, 5 × 2 = 10, 2 જવાબ. પણ બેટા જુઓ કે 2 નીચે ઉડે છે. બેટા ઉપર ઉડતા હોય તો 2 જવાબ બરોબર છે, પણ 5 × 2 = 10 નીચે ઉડે છે, તો ઉપર શું વધ્યું કહેવાય? 1 વધ્યો કહેવાય. આ ખાસ ધ્યાન રાખજો, નવમામાં પણ બી આવી થોડી ઘણી મિસ્ટેક થતી હતી તમારા દાખલાઓમાં. તો હવે વસ્તુ સુધારો, દરેક દાખલામાં હું તમને આ વસ્તુ કહું છું. ઓકે, તો 5 × 2 = 10 નો મતલબ થાય ઉપર 1 વધ્યું, નીચે 2 વધ્યા, કારણ કે આ 2 તો નીચે છે. ઓકે, એટલે 2 જવાબ ના લગતા, એટલે 1/2. તો બેટા 1 રૂપિયાનો 2 ભાગ કરીએ તો 50 પૈસા આવે કે નહીં? તો 1/2 કરશો એટલે 0.5 કહેવાય, બરોબર. તો 0.5 આપણો વિદ્યુત પ્રવાહ મળ્યો આઈ. તો બેટા એનો એકમ શું લખવાનો? એમ્પિયર, જેની સંજ્ઞા કેપિટલ એ છે. ઓકે, તો આવી રીતે તમને ક્યુ અને આઈ આપેલો હોય તો ટી મળે, ક્યુ અને ટી હોય તો આઈ મળે, અને આઈ અને ટી હોય તો તમને ક્યુ મળે. એકદમ સહેલા દાખલા આવા પૂછાતા હોય છે, પણ ખાસ ધ્યાન રાખવાનું, વિદ્યુત પ્રવાહ આઈ હંમેશા એમ્પિયરમાં, સમય સેકન્ડમાં, અને વીજભાર કુલમમાં હોવો જોઈએ. ઓકે, ચલો આવો જ એક બીજો દાખલો જોઈએ એક્સ્ટ્રા. તો એના પછીનો એક દાખલો છે કે ભાઈ, એક વિદ્યુત પરિપથમાં 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 8 સેકન્ડ માટે વહે છે, તો તેમાં કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હશે? ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. તમને વિદ્યુત પ્રવાહ 4 એમ્પિયર આપેલો છે અને સમય 8 સેકન્ડ આપેલો છે, બરોબર. ચલો બેટા, વિદ્યુત પ્રવાહ I બરાબર કેટલા? લિસ્ટ બનાવો. 4 એમ્પિયર, સમય t બરાબર 8 સેકન્ડ, અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે તો n બરાબર કેટલા? ઇલેક્ટ્રોનની સંખ્યાને n કહેવાનું. ચલો, વીજભાર ઇલેક્ટ્રોનનો ફિક્સ જ છે અને ના આપેલો હોય તો એ લખી દેવાનો, 1.6 × 10⁻¹⁹ કુલમ. ઓકે બેટા, કદાચ તમને લગભગ તો રકમમાં આપે જ છે કે ઇલેક્ટ્રોનનો વીજભાર આટલો લો,
બરોબર, પણ મોઢે પણ બી યાદ રાખવાનો, કારણ કે અમુક વખતે હેતુલક્ષીમાં પણ બી પૂછાઈ જાય કે ઇલેક્ટ્રોનનો, એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે. ઓકે બેટા, ચલો તો n શોધવું છે. i અને t અને e આપેલા છે, તો આપણું સૂત્ર મેં તમને ગયા લેક્ચરમાં પણ બી શીખવાડ્યું છે અને આગલા લેક્ચરમાં પણ બી, ઓકે ત્રીજા નંબરના લેક્ચરમાં મેં તમને બધા સૂત્ર શીખવાડ્યા હતા બેટા. ઓકે તો એની અંદર બી છે, અને ચોથા નંબરના લેક્ચરમાં આવું સૂત્ર આપણે મેં તમને સમજાવ્યું હતું, વિદ્યુત પ્રવાહના સૂત્ર ઉપરથી આ સૂત્ર બનાવ્યું હતું આપણે. ક્લિયર? તો આઈ અને ટી આપેલા હોય તો ક્યારે, ત્યારે આપણે એમનું સૂત્ર કયું લગાવાય, એન બરાબર આઈ ગુણ્યા ટી બાય ઈ. જો આઈ પણ બી છે, ટી પણ બી છે અને ઈ પણ બી છે, તો એન મળી જાય કે નહીં? ઓકે, અને ક્યુ આપેલો હોય તો ક્યુ બરાબર એની લગાવવાનું ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા, અને વિદ્યુત પ્રવાહ આપેલો હોય અને સમય આપેલો હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે એન બરાબર આઈ ગુણ્યા ટી બાય ઈ લગાવવાનું. ઓકે ચલો, લઈ લીધી આઈ ની વેલ્યુ 4 ગુણ્યા ટી ની વેલ્યુ 8, ઇલેક્ટ્રોન નું વીજભાર 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. હવે જો અહીંયા ધ્યાન આપો, જો સાદુરૂપ કેવી રીતે કર્યું, ઉપરની વેલ્યુ એમને રાખી, જો 4 × 8, 4 × 8, હવે 1.6 છે તો હું એને 16 લખું, 1. કાપું તો એનો જે 10 નીચે આવે એ ક્યાં જતો રહે, ઉપર. તો જો મેં ઉપર 10 લખી દીધા અને નીચે 16 લખી દીધા, પોઈન્ટ જતા રહ્યા, એનો પોઈન્ટ વાળો 10 ઉપર લઈ ગયા, અને બીજું નીચે રહેલા 10 ની -19 ઘાત ઉપર જાય તો +19 ઘાત થાય કે નહીં? ઓકે ક્લિયર? ચલો હવે જો છેલ્લું ઉદાહરણ, 4 × 4 = 16 થશે, બીજું આ જે 4 × 4 = 8 થશે, તો ઉપર શું વધ્યું, 2 × 10 × 10 ની 19 ઘાત. તો બેટા 2 લખી દીધા એમને એમ, અને 10 ની 19 ઘાત અને આ 10 એટલે કે એક બિંદુ આની અંદર ઉમેરી દઈએ એટલે 10 ની 20 ઘાત થઈ જશે. તો આપણા એન ની વેલ્યુ મળી ગઈ 2 × 10 ની 20 ઘાત ઇલેક્ટ્રોન. ક્લિયર? તો આવી રીતે ઇલેક્ટ્રોન ની સંખ્યા શોધી શકાય વિદ્યુત પ્રવાહના દાખલામાં. વિદ્યુત પ્રવાહ બી મળી શકે, ક્યુ બી મળી શકે, તો આવા દાખલા પરીક્ષામાં બોર્ડમાં પૂછાય તો આવડવા જોઈએ બેટા. બરોબર, બહુ સહેલા છે, એક જ સૂત્રથી દાખલો થઈ જાય છે. બરોબર, એટલે સૂત્ર કમ્પ્લીટ રાખવાનું, મસ્ત પ્રેક્ટિસ કરવાની, તો કમ્પ્લીટ થઈ જશે આપણા દાખલા. બરોબર બેટા, એકદમ ક્લિયર? તો કેટલા સૂત્ર થયા, ક્યુ બરાબર એની, આઈ બરાબર ક્યુ બાય ટી યાદ રાખવાનું, અને ત્રીજું સૂત્ર એન બરાબર આઈ ગુણ્યા ટી બાય ઈ. ઓકે બેટા, તો આ 3 સૂત્ર તમે યાદ રાખશો, 1, 2 અને 3, તો વિદ્યુત પ્રવાહના બધા જ દાખલા થઈ જશે. અને આ ટોપિક મેં તમને પહેલેથી કહું છું, વિદ્યુત પ્રવાહના ટોપિકની અંદર ફરજિયાત પ્રશ્ન પૂછાતો હોય છે બોર્ડની અંદર. ઓકે, તો આજનું આપણું આ લેક્ચર નંબર 5 અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. ભારત માતા કી જય.